અહીં મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો સુરતથી આ મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યો છે. ઉધનામાં મહિલા શિક્ષિકાએ આપઘાત કર્યાનો બનાવ હાલ સામે આવ્યો છે. ચોથા માળેથી મહિલાએ મોતની છલાંગ લગાવી છે. સરકારી શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતા આ મહિલા, અને જે બાદ હવે અરેરાટી ફેલાઈ ગઈ છે. બે સંતાનોની માતાને અણધાર્યા પગલાથી પરિવારમાં હાલ શોકની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મૂળ શિક્ષિકા ધાનેરાના હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે. છેલ્લા 10 વર્ષથી શિક્ષિકા સરકારી શાળામાં કાર્યરત હતા. ચોથા માળેથી મોતની છલાંગ લગાવ્યા બાદ હવે કહી શકાય કે પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સરકારી શાળામાં શિક્ષક તરીકેની ફરજ આ મહિલા નિભાવતા હતા. ઉધનામાં મહિલા શિક્ષિકાએ આપઘાત કરતા હવે અરેરાટી ફેલાઈ ગઈ છે. ચોથા માળેથી તેમણે છલાંગ લગાવીને પોતાની જીવનલીલા સંકેલી દીધી છે. સરકારી શાળામાં શિક્ષક તરીકેની ફરજ તેઓ નિભાવતા હતા. બે સંતાનોની માતાએ અણધાર્યા પગલાથી હવે પરિવારમાં શોક ફેલાયો છે. જોકે આ સમગ્ર મામલા અંગે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. મૂળ શિક્ષિકા ધાનેરાના વતની હોવાનું પણ હાલ સામે આવ્યું છે. છેલ્લા 10 વર્ષથી ઉધના સ્થિત અરિહંત કોમ્પ્લેક્સમાં તેઓ રહેવાસી હતા. ઉધનામાં મહિલા શિક્ષિકાએ આપઘાત કરતા પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે આગળની તપાસમાં જ બધી માહિતી બહાર આવશે કે કયા કારણોસર આ મહિલાએ આ શિક્ષિકાએ આપઘાત કર્યો છે. જોકે જણાવી દઈએ કે તેમના પરિવારમાં તેમના બે સંતાનો હાલ માતા વિહોણા બની ગયા છે. ચોથા માળેથી તેમણે છલાંગ લગાવતા પરિવારમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. સરકારી શાળામાં શિક્ષક તરીકે તેઓ ફરજ નિભાવતા હતા. જોકે આ સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે, અને કહી શકાય કે પોસ્ટમોર્ટમ બાદ જ આ અંગેની વિગતો જાણવા મળશે. છેલ્લા 10 વર્ષથી ઉધના સ્થિત અરિહંત કોમ્પ્લેક્સમાં તેઓ રહેવાસી હતા.